चलो नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे चेप्टर नी अंदर नामकरण अने वर्गीकरण आ बे पॉइंट भण्या हता। हवे तीजू छे क्रियाशील समूहना बंधारणो। आपणे त्रण क्रियाशील समूह भणवा छे, आल्कोहोल, फिनोल अने ईथर। तो त्रणेयना आपणे बंधारण समझीए। चलो जो आल्कोहोल छे ने ए खरेखर शुं छे, तो के पाणीनुं व्युत्पन्न छे। पाणी छे ने आपणे शुं लखीए छे, एच ओ अने एच, अहींया बे लोन पेर होय ने। हवे पाणी में त्यां एक एचनुं विस्थापन आर वडे करो तो आपणे शुं मळे छे, आल्कोहोल मळे छे। तो आल्कोहोलनुं बंधारण पण पाणी जेवुं ज होय। तमे जो आ एक ऑक्सिजन छे, ऑक्सिजन साथे आ एक हाइड्रोजन जोडायेलो छे, ऑक्सिजन साथे શું હશે, એક હાઇડ્રોજન જોડાયેલો હશે, બાકીનો એમની સાથે કોણ હશે, તો કે આર જોડાયેલો છે। અને આપણે આરને દર્શાવીએ તો જો આ સી, અહીંયા એચ, આ એચ અને આ એચ, આ મિથેનોલનું બંધારણ છે। જો આલ્કોહોલમાં આપણે પર્ટિક્યુલર શું લીધો છે, મિથેનોલ લીધો છે। સ્વાભાવિક છે કે અહીંયા બે લોન પેર હશે, એ આપણે આ સ્વરૂપે જોવા મળશે। ઓકે, અહીંયા ઓક્સિજનમાં જો ચાર કક્ષકો છે માટે ઓક્સિજનનું સંકરણ કેવું થશે, sp3। કેવું થશે, sp3। સંકરણ sp3 હોય એટલે ખૂણો કેટલાનો હોવો જોઈએ, 109.28 હોવો જોઈએ। પણ આલ્કોહોલની અંદર આ ખૂણો આપણે કેટલો જોવા મળશે, 108.9 જોવા મળશે। તમે જો કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન ખૂણો 108.9 આપણે જોવા મળશે। કેમ ઘટો, કારણ કે લોન પેરનું અપાકર્ષણને કારણે VSEPR સિદ્ધાંત અનુસાર ખૂણામાં શું થશે, ઘટાડો થશે। પછી જો ઓક્સિજન અને હાઇડ્રોજનની બંધ લંબાઈ આપી છે, બીજું કાર્બન અને ઓક્સિજનની બંધ લંબાઈ આપી છે, કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ 142 picometers, ઓક્સિજન અને હાઇડ્રોજનની બંધ લંબાઈ આપણે 36 picometers આપણે 96 picometers આપણને આપી છે। ઓકે, આંકડાકીય માહિતી યાદ રાખવાની જરૂર નથી, બસ આપણે તો એટલું સમજવાનું છે। જો આ કાર્બનનું સંકરણ sp3, આનું સંકરણ એટલે આપણે લખશું ઓક્સિજન તથા કાર્બનનું સંકરણ કેવું છે, sp3 સંકરણ। ખૂણો આપણને એટલો જોવા મળશે, બંધ લંબાઈ આ જોવા મળશે। આ આલ્કોહોલનું બંધારણ થઈ ગયું। ખૂણો શું કામ ઓછો હોય એની પણ વાત કરીએ આપણે। ચાલો ત્યાર પછી બીજું બંધારણ છે ફિનોલ। ફિનોલમાં પણ કેવું થશે, આ એચની જગ્યાએ કોણ આવશે, AR રિંગ આવશે। તો જો આ બેન્ઝીન રિંગ છે, એમની સાથે આ ઓક્સિજન હશે અને આ કોણ હશે, હાઇડ્રોજન હશે। સમજી લો, લોન પેર હું અહીં નીચે લખું છું, તો આ એક લોન પેર અને આ બીજું લોન પેર થશે। ઓકે, અહીંયા પણ તમે જો ખૂણો કેટલાનો હોવો જોઈએ, તો કે ઓક્સિજનનું સંકરણ કેવું છે, sp3, તો 109.28 હોવો જોઈએ, પણ આમાં પણ ખૂણો કેટલો છે, 109 આપણને જોવા મળે છે આના અપાકર્ષણને કારણે। પણ આ થોડોક મોટો ભાગ છે એટલે ખૂણામાં ઘટાડો કેવો થાય છે, ઓછો થાય છે। બીજું આ કાર્બન છે એનું સંકરણ કેવું હશે, sp2 હશે। જો અહીં સંકરણ કેવું હતું, sp3 હતું, એટલે આપણે આના માટે માહિતી લખીએ તો જો કાર્બન ઓક્સિજન હાઇડ્રોજનનો ખૂણો કેટલાનો છે, 109 બરાબર। પછી ઓક્સિજન અને ઓક્સિજનનું સંકરણ કેવું છે, તો કે sp3, પણ કાર્બનનું સંકરણ કેવું છે, sp2। sp2 છે એટલે વિદ્યુત ઋણતા કેવી હોય, વધારે હોય, માટે આ કાર્બન ઓક્સિજનની જે બંધ લંબાઈ છે ને એ થોડી કેવી હશે, ટૂંકી આપણને જોવા મળશે। કેટલી છે, 136 picometers, જે આમના કરતાં ઓછી છે। જો કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ આલ્કોહોલમાં કેટલી હોય, 142 હોય, જે એમના કરતાં આપણને ઓછી જોવા મળશે। તો આ ફિનોલનું બંધારણ થઈ ગયું। હવે એવું જ બંધારણ આપણે કોના માટે લખીએ, ઇથર માટે। ચલો એવું જ બંધારણ આપણે ઇથર માટે ડ્રો કરીએ। તો ઇથર માટે આપણે ડ્રો કરશું ને, તો જો ઇથરમાં પણ શું થશે, જો બે હાઇડ્રોજનનું વિસ્થાપન આર અથવા તો AR વડે થશે, એટલે એમના બંધારણમાં પણ જો આ બે લોન પેર તો છે, બાકીની બે કક્ષકો છે ને એમાં આર જોડાયેલો છે, કાર્બન હશે, માનો કે આ એચ અને આ એચ, આ એચ, એચ અને એચ, આ હશે। ઓકે, અહીંયા પણ ખૂણો 109.28 હોવો જોઈએ, પણ એના બદલે ખૂણો કેટલો છે, 111.7। આ ખૂણો 111.7 કેમકે આ મોટા સમૂહો છે, આ મોટા સમૂહને કારણે ખૂણો ઘટવાના બદલે શું થાય છે, વધે છે। એટલે આપણે એમ કહીશું આમાં પણ ઓક્સિજનનું સંકરણ કેવું છે, sp3,
कार्बन नु संकरण पण केवु हशे तो के sp3, जरे अल्काइल हशे तो sp3 हशे, एराइल हशे तो हुं हशे sp2 हशे। बीजू कार्बन ऑक्सीजन अने कार्बन आ खूणो केटलो होय 111.7 नो आपणे जोवा मळशे, केम के बन्ने बाजू अल्काइल समूह होवाना कारणे अपाकर्षणने कारणे खूणो घटवाना बदले हुं थशे वधेलो आपणे जोवा मळशे। बंध लंबाई लगभग अल्कोहोल जेटली जोईए, कार्बन ऑक्सीजन बंध लंबाई केटली छे तो के 141 पिकोमीटर, जे अल्कोहोल ने समान आपणे जोवा मळे छे। ओके चलो तो आ एमना बंधारणनी वात थई गई। हवे अपने एना अगत्यना पॉइंट पर जाइए, जो पहलो पॉइंट वर्गीकरण, बीजो पॉइंट नामकरण, तीजो पॉइंट एनु बंधारण, अने हवे चौथो पॉइंट जेने आपणे कहीशुं एमनी बनावट, जे खूब ज अगत्यनो पॉइंट छे। चलो तो हवे बनावट तरफ आगळ जईए आपणे। चलो तो बनावट पहेला, चलो आल्कोहोल अने फिनोलनी बनावटमां पहेला आपणे बनावट करशुं आल्कोहोलनी। पहली बनावट करशू आपणे आल्कोहोलनी। हवे आल्कोहोलमांथी आपणे बनावट करवी छे ने तो मुख्यत्वे त्रण सोर्सिसमांथी बनावी शकाय, बराबर। पहेला आपणे एनो चार्ट बनावी देशुं, त्रण सोर्सिसमांथी एनी बनावट करी शकाय। ओके चलो चार्ट हुं अहींया बनावुं छुं एटले आपणे पछी सरळता समजवामां रहे। चलो त्रण सोर्सिसमांथी आपणे बनावी शकीए, आ कोनी बनावट छे, आल्कोहोल नी बनावट छे, जे त्रण सोर्सिस माथी बनावी शकाय। पेलू आल्किन हाइड्रोकार्बन माथी, बीजो आपणे बनावशू कार्बोनिल संयोजन माथी, अने तीजो बनावशू आपणे ग्रिग्नार्ड प्रक्रियक माथी। आ ત્રણમાંથી આપણે બનાવી શકીએ છીએ। ચાલો આલ્કિનમાંથી બનાવીને તો એમની અંદર બે ક્રિયાવિધિનો સમાવેશ થાય છે, કેટલી? બે ક્રિયાવિધિ, એક જેને કહેશું આપણે એસિડ ઉદીપકીય હાઇડ્રેશન, એટલે કે એસિડ ઉદીપકની આજુમાં પાણી ઉમેરવાનું છે, અને બીજું છે હાઇડ્રો બોરેશન ઓક્સિડેશન, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન। આમાં માર્કોનિકોફના નિયમનું પાલન થશે, અને અહીંયા પ્રતિ માર્કોનિકો પ્રમાણે આપણને શું મળે છે, નિપજ મળે છે। આ બે પદ્ધતિ છે। આલ્કિનમાં આપણે યોક્સિલ પ્રક્રિયા જ કરવાની છે, પાણી ઉમેરવાનું છે, પણ અહીંયા પાણી પ્રત્યક્ષ ઉમેરશું, અહીંયા આપણે અપ્રત્યક્ષ પાણી ઉમેરશું। ચાલો કાર્બોનિલ સંયોજનની આપણે વાત કરીએ તો કાર્બોનિલ સંયોજનમાં ચાર સોર્સિસ છે, જો કેટલા છે, ચાર। એમાં એક આલ્ડિહાઇડમાંથી બનાવશું, એક કીટોનમાંથી બનાવશું, એક આપણે એસિડમાંથી બનાવશું, અને એક આપણે એસ્ટરમાંથી બનાવશું, બરાબર। આ આલ્ડિહાઇડ છે, બીજું છે કીટોન, એસિડ, અને શું છે, એસ્ટર। આ ચાર પદ્ધતિ છે, જો બરાબર। ચારેનું આપણે શું કરશું, રિડક્શન કરી અને પ્રાપ્ત કરી શકશું। અને ગ્રિગ્નાર્ડ છે ને, ગ્રિગ્નાર્ડ, એ ગ્રિગ્નાર્ડની અંદર આપણે જાણીએ છીએ કે આલ્ડિહાઇડ કે કીટોનની પ્રક્રિયા આપણે આર એમ જી એક્સ સાથે કરતા આપણે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમ ત્રણેય પ્રકારના આલ્કોહોલ પ્રાપ્ત થશે। જ્યારે આ બધી પદ્ધતિઓ છે ને એમાં જો આલ્ડિહાઇડમાં હંમેશા પ્રાઇમરી જ આલ્કોહોલ મળશે, આમાં આપણે સેકન્ડરી જ મળશે, આમાં પ્રાઇમરી જ મળશે, આમાં પણ પ્રાઇમરી જ મળશે। જ્યારે આ પ્રતિ માર્કોનિકોફ છે ને એમાં માત્ર પ્રાઇમરી જ મળે અને આમાં આપણે સેકન્ડરી મળશે આલ્કોહોલમાં। તો શ્રેષ્ઠ પદ્ધતિ તો કઈ થઈ, ગ્રિગ્નાર્ડ પદ્ધતિ થઈ। ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે એક પછી એક ભણવાની છે, પણ આપણા માઇન્ડમાં ચાર્ટ ક્લિયર રહેવો જોઈએ આ આલ્કોહોલની બનાવટ માટેનો શું છે, ચાર્ટ છે। હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક પદ્ધતિ શીખવાનો પ્રયત્ન કરીએ છીએ। ચાલો એમાં આલ્કિનમાંથી આલ્કોહોલની બનાવટ,
એમાં પણ કોનામાંથી આલ્કિન સ્ત્રોતમાંથી અને આલ્કિનમાં પણ પહેલું એસિડ ઉદીપકીય હાઇડ્રેશન દ્વારા એસિડ ઉદીપકીય હાઇડ્રેશન દ્વારા ચલો પહેલાં આપણે કોમન રિએક્શન લખીએ એની સી ડબલ બોન્ડ સી આ શું છે આલ્કિન એમાં હાઇડ્રેશન એટલે પાણીનો અણુ આપણે ઉમેરવાનો છે કોની હાજરીમાં એચ પ્લસ ઉદીપકની હાજરીમાં આપણે પાણીનો અણુ ઉમેરવાનો છે ચલો પાણીનો અણુ ઉમેરાય એટલે જો પાઇ બંધ તૂટી જશે એક બાજુ એચ લાગે તો એક બાજુ શું આવશે ઓ એચ ચલો શું બનશે સી અહીંયા એચ અહીંયા સી અને અહીંયા શું આવી જશે ઓ એચ ઓકે આ જે બન્યું એને શું કહેવાય આલ્કોહોલ અને આ જે બન્યું એને શું કહેવાય આ જે છે એને શું કહેવાય આલ્કિન કહેવાય એસિડ ઉદીપકની હાજરીમાં પાણીનું શું થયું પ્રત્યક્ષ ઉમેરણ થયું પાણી લીધો અને એનું ઉમેરણ થયું યોગશીલ પ્રક્રિયા છે હવે આપણે ઉદાહરણ લઈએ જો આલ્કિન બે પ્રકારના હોય માની લો કે સમમિત આલ્કિન છે બંને બાજુ સરખું હોય પાણીનો અણુ ઉમેરાશે એચ પ્લસ ઉદીપકની હાજરીમાં શું થશે તો કે સીએચ થ્રી સીએચ ટુ અને ઓએચ કેમ કે આ તૂટશે એટલે એક એચ અને શું લાગશે ઓએચ માની લો કે અસમમિત આલ્કિન છે આ શું છે પ્રોપ વન ઇન આ શું હતું ઇથિન એટલે આપણે મળતું હતું ઇથેનોલ ઓકે ચલો અહીંયા આપણે કરશું તો આપણે જાણીએ છીએ કે આ પ્રક્રિયામાં એડિશન તો થશે પણ કયા નિયમનું પાલન થાય માર્કોનિકો માર્કોનિકો અનુસાર પ્રક્રિયકનો ઋણ ઘટક અસમ પ્રક્રિયકનો ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય અને મુખ્ય નિપજ આપે એટલે સીએચ થ્રી સીએચ ઓએચ અને અહીં શું બનશે સીએચ થ્રી વચ્ચે જોડાશે તો આ વસ્તુ પણ આપણે જાણીએ છીએ પણ હવે આપણે એની ક્રિયાવિધિ ભણવાની છે હવે આપણે એની શું ભણવાનું છે ક્રિયાવિધિ ભણવાનું છે આ તો પ્રક્રિયા આપણે લખી પણ હવે આપણે એને ક્રિયાવિધિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ક્રિયાવિધિ એ તમારા માટે એક પહેલી બાબત છે બરાબર આગળ કદાચ ક્રિયાવિધિ તમારે નથી આવી એટલે ક્રિયાવિધિ ખાસ સમજવાનો પ્રયત્ન કરજો ક્રિયાવિધિ આપણે કઈ રીતે ભણીએ છીએ ચલો આ જે બનાવટ છે ને એટલે આપણે સરળતાથી એટલું લખી દઈએ છીએ પણ વાસ્તવમાં એ ત્રણ તબક્કામાં થાય છે કેટલા તબક્કામાં ત્રણ તબક્કામાં ચલો તબક્કા નંબર એક હવે પહેલો તબક્કો છે ને એમાં હંમેશા જો ઉદીપક હોય ને તો પ્રક્રિયાની શરૂઆત ઉદીપક જ કરે એ પાણી સાથે જોડાશે એટલે જો આ એચ પ્લસ એ પાણીના સંપર્કમાં આવે એટલે સ્વાભાવિક છે કે આ લોન પેર આના તરફ ખેંચશે એરો દર્શાવે વધારે ઇલેક્ટ્રોનથી ઓછા ઇલેક્ટ્રોન તરફ શું થશે આ એચ જોડાઈ ગયો આ ઓક્સિજન અહીંયા શું આવશે એચ અહીંયા લોન પેર એક જ વધ્યો એટલે આ પ્લસ તો આ જે છે એને શું કહેવાય એસસીઓ પ્લસ આ એસસીઓ પ્લસ છે ને એ શું છે ઇલેક્ટ્રોન અનુરાગી શું થશે ઇલેક્ટ્રોન અનુરાગી પહેલા સ્ટેપમાં આ બે જોડાઈ ગયા હવે આ બે જોડાઈને ઇલેક્ટ્રોન અનુરાગી બેનો છે ને એ આના પર એટેક કરશે ડબલ બોન્ડ ઉપર ઇલેક્ટ્રોન રાગીનો એટેક થાય એટલે જ આપણે કીધું છે કે પહેલા સ્ટેપની અંદર શું થશે એસસીઓ પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી દ્વારા આલ્કિનમાંના પ્રોટોનેશનથી આપણે કાર્બોકેટાઇન મળે છે એટલે જો આપણે લખશું કે એસસીઓ પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી દ્વારા આલ્કિન પર પ્રોટોનેશન થઈ આપણે કાર્બોકેટાઇન મળે છે શું મળે છે કાર્બોકેટાઇન મળે છે તો આ એસસીઓ પ્લસ છે ચલો આલ્કિન એટલે કોણ છે આપણો સી ડબલ બોન્ડ સી આપણો આલ્કિન છે એમાં આપણે એસસીઓ પ્લસ આવશે એટલે જો આ એચ આ ઓ આ ઓ અહીંયા એચ અહીંયા શું છે લોન પેર આ શું છે પ્લસ જો આ બંધનું ઇલેક્ટ્રોનિકમાં આ પ્રોટોનને ખેંચશે આના પર એટેક થશે ને કે ઇલેક્ટ્રોન રાગીનો એટેક થયો જો આ ઇલેક્ટ્રોન રાગી છે આના પર એટેક કરશે ચલો આ અહીંયા ટ્રાન્સફર થાય એટલે અહીંયા જશે એટલે આપણે નિપજ શું મળશે જો આ બોન્ડ આમ થઈ જશે ને હાઇડ્રોજન જોડાઈ જશે એટલે જો સી આ બે તો હતા હવે અહીંયા કોણ આવ્યું તો કે આ એચ આવ્યો આ એચ આવ્યો અહીંયા એક બોન્ડ તૂટી ગયો એટલે સી આ જે સી છે બાકીના બે બોન્ડ તો કેવા છે રેગ્યુલર છે પણ એના પર ચાર્જ કેવો આવી જશે પ્લસ કેમ કે બોન્ડ તૂટી ગયો ને આ જે બન્યું એને શું કહેવાય કાર્બોકેટાઇન આને શું કહેવાય કાર્બોકેટાઇન
આ આના ઉપર જતો રહો એટલે પાછો રેગ્યુલર પાણી બની જશે. જો બે લોન પેર એટલે ઓ એચ અને એચ, એક લોન પેર હતો બે એટલે આ શું બની ગયું? પાણી. અને તમે જાણો છો પાણી એટલે કેવું છે? પાછું કેન્દ્રાનુરાગી. આ ઇલેક્ટ્રોનુરાગી છે તો આ શું કહેવાય? કેન્દ્રાનુરાગી. તો માધ્યમમાં હવે કોણ છે? તો જો પહેલા સ્ટેપને અંતે આ ઇલેક્ટ્રોનુરાગી બની તરત એટેક કરે એટલે કાર્બોકેટાઇનને કેન્દ્રાનુરાગી છે. આ પહેલા સ્ટેપને અંતે આપણે મળતી નીપજશે. ચાલો તો બીજા તબક્કામાં શું થશે? તબક્કો બે. ચાલો તબક્કા બે માં કોણ છે? એક તો કાર્બોકેટાઇન છે, આ એચ લાગેલો છે, આ પ્લસ ચાર્જ છે, અને એના સંપર્કમાં કોણ આવે છે? તો કે પાણી. પાણી એટલે એચ, એચ આ લોન પેર આવું છે. ચલો પાણી કેન્દ્રાનુરાગી તરીકે એટેક કરે છે. જો શું કરશે? કેન્દ્રાનુરાગી એટલે કાર્બોકેટાઇન ઉપર પાણી, કાર્બો કેટાઇન પર પાણી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કરે. કેવી કરે? કેન્દ્રાનુરાગી. તો પાણી જોડાશે એટલે આપણે કંઈક જો નીપજ આવી બનશે. આ સી, અહીંયા તો એચ ઓલરેડી છે, આ સી સાથે જો આ બે સંયોજક એમની એમ, પણ અહીંયા તમે જો આ પાણી જોડાવા આવ્યો એટલે ઇલેક્ટ્રોન યુગમાં લઈને આવ્યો, એક એચ અને એક એચ, આ લોન પેર એક જ વચ્ચે, આના પર ચાર્જ કેવો છે? પ્લસ. આ જે બન્યું ને એને કહેવાય પ્રોટોનેટેડ આલ્કોહોલ. કહેવાય ને તમે આન કાર્ડ નાખો તો આ આલ્કોહોલ કહેવાય કે નહીં? આ પ્રોટોનેટેડ આલ્કોહોલ આપણને બન્યું. પણ ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવ્યો તો એ કેવું હોય? હંમેશા અસ્થાયી હોય. હંમેશા શું હોય? અસ્થાયી હોય. તો ત્રીજા તબક્કામાં શું થશે? તબક્કો ત્રણ. તો એમાં શું થશે? તો કે વી પ્રોટોનેશન થઈ અને આપણે આલ્કોહોલ મળે છે. જો આ જે બન્યું ને એ પ્રોટોનેટેડ આલ્કોહોલનું વી પ્રોટોનીકરણ થઈ આલ્કોહોલ બને છે. વી પ્રોટોનીકરણ એટલે પ્રોટોન દૂર થવો, પ્રોટોનીકરણ એટલે પ્રોટોન ઉમેર, વી પ્રોટોનીકરણ થઈ આલ્કોહોલ બને. કઈ રીતે? તો જો આપણી પાસે આ પ્રોડક્ટ છે, આ એચ, અહીંયા સી, અહીંયા શું છે? આ ઓ એચ, અહીંયા એચ, અહીંયા શું છે? લોન પેર. આના પર શું છે? પ્લસ ચાર્જ. પાણીનો અણુ આવશે, પાણીનો અણુ આવશે, કેમ કે માધ્યમમાં પાણી તો આપણે ઘણા બધા લીધા હોય. જો એક પાણી તો ઓલરેડી વપરાઈ ગયો, હવે પાણીનો બીજો અણુ આમાંથી પાછો શું કરશે? પ્રોટોન ખેંચે એટલે આ ઇલેક્ટ્રોનિકમાં આના ઉપર ટ્રાન્સફર થશે એટલે આપણને નીપજ મળશે. જો અહીંયા એચ, અહીંયા સી, અહીંયા શું થઈ જશે? ઓ એચ, બે લોન પેર છે અને આપણે આવું જોવા મળશે. ઓકે, અને આ આપણે નીપજ મળી જશે. એચ ઓ એચ, અહીંયા એચ અને લોન પેર, અને શું મળશે? પ્લસ, એસસીઓ પ્લસ મળશે. જો આ એસસીઓ પ્લસ પાછો મળ્યો ને તો પહેલા તબક્કાનું પુનરાવર્તન થશે, બીજો આલ્કેન મળશે. આ પ્રક્રિયા પછી કન્ટિન્યુ ચાલ્યા કરશે. ત્રણ તબક્કામાં આપણને ક્રિયાવિધિ જોવા મળે છે. ઓકે, પહેલો તબક્કો છે ઇલેક્ટ્રોન અનુરાગી એટેક કરે છે, કાર્બોકેટાઇન બનાવે છે, કાર્બોકેટાઇન ઉપર પાણી કેન્દ્રાનુરાગી એટેક કરે છે, પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવે છે, અને પ્રોટોન દૂર થઈ અને આપણે આલ્કોહોલ નીપજ મળે છે. આ પાછું આલ્કીન ઉપર શું કરશે? એટેક કરશે. ટૂંકમાં આ જે પ્રોસેસ છે એને કહેવાય આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાની એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયા. બરાબર, જો આ પહેલો અને બીજો તબક્કો છે ને રિવર્સિબલ હોય, પ્રતિવર્તી હશે, જ્યારે આ તબક્કો કેવો છે? આપણે ફાઇનલ નીપજ આપતો હશે. ઓકે, ચાલો તો આ પહેલી બનાવટ આપણી થઈ ગઈ. હવે આપણે જો એના ઉદાહરણ આપણે બીજા બનાવી શકીએ, જેટલા પણ બનાવો એટલા બનાવી શકાય. તમારે એટલું જ યાદ રાખવાનું, સંમિત હોય તો કાંઈ વાંધો નથી, અસંમિત હોય તો જે બાજુ ઓછા હાઇડ્રોજન હોય એ બાજુ ઓએ જોડી દેવાનો, આપણે આ નીપજ પ્રાપ્ત થશે. એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન, માર્કોનિકોફનો નિયમ, સેકન્ડરી આલ્કોહોલ જ મળશે, પ્રત્યક્ષ પાણીનું શું થયું? ઉમેરણની ઘટના બની. હવે આપણે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન ઉપર જશું. બરાબર, ચલો તો બીજો નિયમ. ચલો બીજી બનાવટ આપણને આપી છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનમાંથી, પણ આપણો સ્ત્રોત તો કોણ છે? આલ્કીન જ છે. ઓકે, ચાલો પહેલાં આપણે આખી પ્રોસેસ સમજવાનો પ્રયત્ન કરીએ, પછી આપણે એનું વર્ણન કરીશું. જો એક આપણે આલ્કીન લઈએ છીએ, માની લો કે સી એચ થ્રી, સી એચ ડબલ બોન, સી એચ ટુ, એક આલ્કીન છે. બરાબર, આને કહેવાય પ્રોપીન અથવા પ્રોપ વન ઇન. ઓકે, ચાલો એની પ્રક્રિયા આપણે ડાયબોરેન સાથે કરીશું. પણ ડાયબોરેન એ શું છે ખબર? બી ટુ એસ સિક્સ,
બરાબર ખરેખર શું છે બોરોનની સંયોજકતા 3 એટલે 3 હાઇડ્રોજન આ રીતે જોડાયેલા હોય પણ એકલો ન રહી શકે એટલે આપણે ક્વાઇસ લખવું પડે શું લખવું પડે ક્વાઇસ લખવું પડે તો હું આને આ રીતે લખું છું જો આ 1H પછી BH2 અને આ કેટલી વાર છે તો કે ક્વાઇસ સ્વરૂપે આપણે કેમ હાઇડ્રોજન એકલો ન હોય એટલે H2 તરીકે લઈએ એમાંને આપણે આ રીતે લેવો પડે પણ આપણા માટે કામનો તો આ ભાગ જ છે હવે આ જે ભાગ છે ને એમાં બોરોન પાસે ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હોય ઓછી હોય એટલે હંમેશા ઇલેક્ટ્રોન એના તરફ ખેંચાયેલું હોય એટલે આ નેગેટિવ પાર્ટ્સ હશે અને આ કેવો છે પોઝિટિવ પાર્ટ્સ હશે કેવો છે નેગેટિવ અને પોઝિટિવ પાર્ટ્સ હશે હવે આપણે પ્રક્રિયા કરીએ તો શું થાય તો કે જો પહેલામાં માર્કો નિકોફના નિયમ અનુસાર ઋણ ઘટક અહીંયા જોડાવો પડે પણ અહીંયા એના કરતાં ઉલટો જોડાય છે તમે જો કે આ ઇલેક્ટ્રોન યુગમાં આ પ્રોટોન ઉપર એટેક કરશે એટેક કરશે એટલે જો અહીં આપણે નિપજ મળશે CH3 આ CH બરાબર આ આની સાથે H જોડાઈ ગયો આમની સાથે H જોડાઈ ગયો તો અહીં જે વધ્યું કોણ તો કે CH2 જો H અહીંયાથી આવ્યો એટલે આવું થઈ ગયો CH2 પણ આ CH2 કેવું હશે પ્લસ તો એ પ્લસની સાથે આ ઋણ ભાગ જોડાશે ને કેવો ભાગ જોડાશે ઋણ એટલે શું બનાવશે BH2 આવું થશે કે નહીં આપેલું તો તમે જો એક આલ્કાઇલ સમૂહ જોડાણો એટલે એને શું કહેવાય આલ્કાઇલ બોરેન આ પ્રોપાઇલ સમૂહ છે માટે એને શું કહેવાય પ્રોપાઇલ બોરેન પણ એક જ જોડાણો એટલે એને શું કહેવાય આલ્કાઇલ બોરેન કહેવાય તો તમે જો BH3 ના એક હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ વડે થયું વિસ્થાપન થયું ને એક હાઇડ્રોજન નીકળી ગયો એની જગ્યાએ આખો ભાગ લાગી ગયો ચલો બીજા સ્ટેપમાં પાછું થશે આલ્કિનનો બીજો અણુ આલ્કિનનો બીજો અણુ હશે હવે આ બીજો અણુ લેશું તો આમાં જો હાઇડ્રોજન કેટલો છે તો કે આ એક પાછો એક વધારાનો હાઇડ્રોજન છે આ હાઇડ્રોજન ઉપર આ બોન્ડ શું કરશે એટેક કરશે એટેક કરશે એટલે જો આ અહીં જોડાઈ ગયો એટલે આ પ્લસ બનશે અને આ ભાગ કેવો હશે માઇનસ કેમ કે આ બોન્ડ પાછો આના પર ટ્રાન્સફર થશે એ જ જતો રહેશે એટલે અહીંયા કેમ આના પર ટ્રાન્સફર કર્યો એટલે આના પર જતો રહ્યો એ માઇનસ થશે એટલે આપણે મળશે જો બીજા સ્ટેપમાં આ પહેલા સ્ટેપનું છે CH3 CH2 CH2 આ CH2 CH2 ને CH2 આ શું થશે BH અને પાછું એમની સાથે આ ભાગ જોડાય જો આ જોડાય છે ને એટલે અહીંયા જોડાણ આ ભાગનું થશે આમની સાથે જોડાશે એટલે જો CH2 પછી અહીંયા CH પછી આ હાઇડ્રોજન જે જોડાણો એને હું અલગ લખું છું આ H અને શું આવશે CH3 સમજ પડી તમે જો આ BH માઇનસ સાથે આનો આ પ્લસ ભાગ જોડાવાનો છે આ બનશે તો આમાં બે જોડાણ એટલે આને કહેવાય ડાય આલ્કાઇલ બોરેન બે જોડાણ એટલે ડાય આલ્કાઇલ બે પ્રોપાઇલ સમૂહ છે તો ડાય પ્રોપાઇલ બોરેન અને માની લો કે ત્રીજા સ્ટેપમાં પાછો આપણે આલ્કિનનો અણુ લઈ લઈએ આવું થશે તો અહીંયા તમે જોઈ શકો છો પાછો જે એક BH છે જો છે ને તો અહીંયા પાછો આ બોન્ડ માની લો કે આ Hને ખેંચે તો આના પર ટ્રાન્સફર થશે તો આ પ્લસ બનશે તો આ માઇનસ વાળો ભાગ આના પર જોડાશે કે નહીં બરાબર તો આપણે જે મળશે એ કેવું મળશે તો કે જો CH3 CH2 CH2 વન ટાઈમ આ B આ CH2 CH2 અને CH3 આ ટુ ટાઈમ અને ત્રીજો ભાગ છે હવે ક્યાં જોડાવશે ઉપર જોડાશે એટલે શું આવશે જો CH2 અહીંયા CH અને અહીં શું આવશે H અને અહીં શું આવશે CH3 આ ત્રીજો ભાગ જોડાશે એટલે અહીં CH અને આ CH3 આવું થશે કે નહીં તો આ જે બન્યું એને શું કહેવાય ટ્રાય આલ્કાઇલ બોરેન આ સ્ટેપ બાય સ્ટેપ લખ્યું તો આપણે એને ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ હવે જો ડાયરેક્ટ લખીએ તો જો આવું લખી શકાય CH3 CH ડબલ બોન્ડ CH2 એની પ્રક્રિયા મેં શું કરી તો કે H BH2 સાથે પ્રક્રિયા કરી પ્રક્રિયા થઈ એટલે આપણે મળ્યું CH3 CH2 CH2 અને BH2 મિકેનિઝમમાં પડવાની જરૂર છે નહીં પહેલું સ્ટેપ બીજા સ્ટેપમાં આપણે શું કરશું પાછો આલ્કિનનો અણુ લેશું જો આ અથવા લખું છું અથવા એના અથવામાં એની જ પ્રક્રિયા છે ડાયરેક્ટ બુકમાં આપણે આપી છે ચલો પાછો અણુ જોડાશે તો અહીં બે ભાગ થઈ જશે ને એટલે ક્વાઇસ લખી શકાય તો શું આવશે CH3 CH2 CH2 આ ક્વાઇસ અને શું આવશે BH પાછો એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું પાછું ત્રીજું સ્ટેપ લેશ તો શું થશે તો કે ત્રીજા સ્ટેપની અંદર પાછો CH3 CH ડબલ બોન્ડ CH2 તો આપણે મળશે CH3 CH2 CH2 અને B અહીં કેટલા આવશે થ્રાઇસ આવશે તો જો આલ્કાઇલ બોરેન ડાયલકાઇલ બોરેન અને ટ્રાયલકાઇલ બોરેન આપણે મળશે ઓકે આ પહેલું સ્ટેપ છે હાઇડ્રોબોરેશન હાઇડ્રોજન અને બોરોન ઉમેરાય છે માટેને હાઇડ્રોબોરેશનની પ્રક્રિયા કહેવામાં
આવે છે. હવે બીજા સ્ટેપની અંદર શું થશે, ઓક્સિડેશન થશે. કોની હાજરીમાં? તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં. અને પાણી વડે એનું શું થશે, ઓક્સિડેશનની ઘટના બનશે. તો બેઝિક માધ્યમની અંદર ઓક્સિડેશન થાય તો આ સ્વાભાવિક છે કે ઓક્સિડેશન થાય એટલે એમાં ઓક્સિજન ઉમેરાશે. શું થશે, ઓક્સિજન ઉમેરાશે અને આપણને નિપજ મળશે. એની મિકેનિઝમ તો આપણે ડિટેલમાં આપી છે, પણ આપણે મિકેનિઝમ યાદ રાખવાની જરૂર નથી, એટલે આપણે ડાયરેક્ટ એની નિપજ લખીએ છીએ જે તમને સરળ પડશે. જો CH3 આ સ્ટેપ નંબર 2, તબક્કો 2, આ કેટલો છે, 2. આ જે હતો એ તબક્કો એક. ચલો બીજા તબક્કામાં શું છે, જો CH3 CH2 આ થ્રાઇસ છે અને આ શું છે, બી. એની પ્રક્રિયા આપણે કોની કોની સાથે કરીએ છીએ, તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે પ્રબળ ઓક્સિડેશન કરતા OH- ની હાજરીમાં, અને પાણી લેશું આપણે. શું લેશું, પાણી. પાણી આપણે આમ નથી લેવાનું, પણ આમાંથી ઉત્પન્ન થવાનું છે. અને પ્રક્રિયા થશે એટલે જો આની બ્રેક થશે, બરાબર. બ્રેક થઈ અને આને શું મળશે, OH. પણ આના 3 મોલ છે એટલે આપણે મળશે, જો CH3 CH2 અને OH. તમે જો એક સંયોજકતા એટલે એક OH મળ્યો, એવા કેટલા છે, 3 મોલ. કેટલા છે, 3 મોલ. એટલે 3 મોલ આલ્કોહોલ મળશે અને બીજી નિપજ તરીકે મળશે H3BO3, જેને બોરિક એસિડ કહેવામાં આવે છે. એને શું કહેવાય, બોરિક એસિડ. તો આ જે મળ્યું એને શું કહેવાય, propane 1 all. તો તમે જો પ્રાઇમરી આલ્કોહોલ મળ્યો, કેવો મળ્યો, પ્રાઇમરી આલ્કોહોલ. તો ઓલ ઓવર તમે જોવો ને તો આલ્કિનમાંથી આલ્કોહોલ બન્યો તો પાણીનો H અહીંયા ઉમેરાનો અને OH બહારની તરફ. તો કયા નિયમનું પાલન થયું કહેવાય, પ્રતિમાર્કોનિકોવ. એટલે નિપજ આપણે પ્રતિમાર્કોનિકોવ પ્રમાણે મળે છે. કોના પ્રમાણે મળે છે, પ્રતિમાર્કોનિકોવ પ્રમાણે મળે છે. સમજવા માટે આપણે આ ક્રિયાવિધિ લખી છે, પણ ડાયરેક્ટ હવે આપણે આ આપેલું હોય તો આપણે કઈ પ્રોડક્ટ બનાવવાની, પ્રાઇમરી. આ આપ્યું હોય તો કેવી બનાવવાની, સેકન્ડરી. અહીંયા માર્કોનિકોવ એટલે આપણને પ્રતિમાર્કોનિકોવ. કેવો બનશે, પ્રાઇમરી બનશે. આપણે એમ કહેશું પાણીનું ઉમેરણ થયું, પણ કેવું થયું કહેવાય, અપ્રત્યક્ષ ઉમેરણ થયું. પાણી આપણે ક્યાંય દેખાતો નથી અને આપણે એનું ઉમેરણ કર્યું છે. ઓકે, ચાલો. તો આ આલ્કિનમાંથી આપણે એની બનાવટ કરી.